હલો દોસ્તો, અત્યારે આપણે વાત કરવાને જઈ રહ્યા છીએ ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ ત્રવણકોર લિમિટેડ, એમાં એપ્રેન્ટિસની ભરતી કરવાની છે અને 25 ઓગસ્ટ સુધીમાં આપણે એપ્લિકેશન આપણી આપવાની થાય છે. પોસ્ટ છે ફીટર માટે થઈને, ખાસ કે જેની 26 વર્ષથી નીચેની આયુ હોય તેવા મિત્રો માટે થઈને છે. તો ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ ત્રવણકોર લિમિટેડ દ્વારા મલ્ટી ડિવિઝન ચેન્નાઈ ખાતેની PSE પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ છે, એમાં જે ફર્ટિલાઇઝર અને કેમિકલ બનાવે છે અને કોપરોલ કેમ પણ એ લોકો મેન્યુફેક્ચરિંગ કરે છે. તમે એની વેબસાઇટ ઉપર જઈને જોઈ શકશો. તો આ સરસ મજાની આ પબ્લિક સેક્ટરની એક યુનિટ છે કે જેમાં એપ્રેન્ટિસ એ લોકોને લેવાના થાય છે. એમાં મેલ કેન્ડિડેટ જ લેવાના છે. પેનલ છે એની સિલેક્શન પ્રોસિજર કરશે. પછી સ્ટેટ વાઇડ જે આખા ભારતમાંથી ત્યાં ઉમેદવારો આવશે તો એને ડોમિસાઇલ સર્ટિફિકેટ પણ આપવાનું થશે. જનરલ ટર્મ્સ કન્ડિશન્સ અને એપોઇન્ટમેન્ટની વિગતો જે છે એ આખા પરિપત્રની અંદર આપી છે. ખાસમાં ખાસ મોટો મુદ્દો એ છે કે 25,000 રૂપિયાનો પર મંથથી એ લોકો સેલેરી આપવાના છે, જેમાં દર વર્ષે 3% ઇન્ક્રીમેન્ટ પણ એ લોકો ચૂકવવાના છે. અને એમાં પ્રોવિડન્ટ ફંડ, ડ્યુઅલી ટ્રાવેલ એક્સપેન્ડિચર અને એની લાયકાતને અનુસાર અને કંપનીના રૂલ મુજબ એને સરસ મજાની સુવિધાઓ આપવામાં આવશે. રિઝર્વેશન છે એ તમામ નિયમો મુજબ લાગુ પડવાનું થાય છે. તમે આ આખે આખો પરિપત્ર બહુ વ્યવસ્થિતથી તમારે અભ્યાસ કરવાનો થાય છે. અને જે રિઝર્વ કેટેગરીના ઉમેદવારો છે એ લોકો માટે OBC કે SC ST માટે થઈને જે વર્ષની આયુષ્ય મર્યાદા છે એમાં પણ છૂટછાટ આપવાના છે. એજ્યુકેશનલ ક્વોલિફિકેશન છે એ આપણા UGC માન્ય અથવા તો NCVT માન્ય હોવા જોઈએ. એ જ સર્ટિફિકેટ એ લોકો ગણવાના છે. માત્ર ભારતીય લોકો છે એ જ અરજી કરી શકશે. પછી એને પ્રોવિઝનલ સિલેક્શન કર્યા પછી એનું સર્ટિફિકેશન કરવામાં આવશે. મેડિકલ ઓફિસર દ્વારા એને એક્ઝામિન કરવામાં આવશે. અને ખાસ યાદ રહે કે બધાએ અરજી કરવાનો પ્રયત્ન કરવાનો છે, જેથી કરીને તમને અરજી કરતાં આવડી જાય. અરજી કઈ રીતના કરવાની છે એ ખાસ દરેક કંપનીની જુદી જુદી મેથડ હોય છે. આપણે નવરા બેઠા ઘણા બધા મનોરંજનના વિડીયો જોઈ રાખતા હોય છે, ટાઈમ પાસ કરતા હોઈએ છીએ. તો તમારે ન જવું હોય તો પણ ટાઈમ પાસ કરવા માટે ખાસ આ અરજીની અંદર તમે એપ્લાય થાજો. કમ્પ્લીટેડ જે એપ્રેન્ટિસ છે એને NCVTનું સર્ટિફિકેટ છે એ લોકો એને જ રાખવાના છે. અને એને એપ્રેન્ટિસ કર્યા પછી પણ ફેક્ટનું સર્ટિફિકેટ મળશે, એપ્રેન્ટિસ પૂરું કર્યાનું. પછી ખાસ કરીને એ લોકોએ કીધું છે કે કોણ કોણ માન્ય રહેશે, તો કે ડેટ ઓફ બર્થ જેની 26 વર્ષથી વધારે થતી હશે, પછી કે એપ્રેન્ટિસ કર્યું હશે તો હવે ઉમેદવારો છે એ થશે નહીં. મીટિંગ એલિજિબિલિટી ક્રાઇટેરિયા, જે લોકો ટેસ્ટ પાસ કરી લેશે એ લોકોને પછી રૂબરૂ બોલાવવામાં આવશે અને એને કન્ફર્મ કરવા માટે થઈને એની સિલેક્શન જે કમિટી છે એની સામે રજૂ કરવામાં આવશે. અને આ એની આખી આખી સિલેક્શન પ્રોસિજર છે. કેન્ડિડેટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની લિંક છે એ અત્યારે FACT.co.in ઉપર આપેલી છે, ત્યાંથી તમારે ફોર્મ ભરવાનું થાય છે. અને ફેક્ટની સાથે એ લોકોએ સબમિટ બટનનું કહે છે, તો ઓનલાઈન સબમિટ માટે થઈને એનું એપ્લિકેશન ફોર્મ છે એ ગિવન જે આપ્યું છે એમાં સબમિટ જાઉં જ ન દબાવો. એ તો તમને ખબર છે ગૂગલ ફોર્મમાં સબમિટ તમે કરો પછી જ થાય. તો 10 દિવસમાં તમારે સબમિટ કરી દેવાનું છે અને ત્યાર પછી આ વિગતો આપી છે. એપ્લિકેશન 25 તારીખ સુધીમાં તમારી અપલોડ થઈ જવી જોઈએ અને ત્યાર પછી ઓરિજિનલ એપ્લિકેશન ફોર્મ અપલોડ કરી દેવાનું છે. અને એને સ્પીડ પોસ્ટથી રજિસ્ટર પોસ્ટ દ્વારા 4-9 સુધીમાં તમને ત્યાં મળી જાય એ રીતના મોકલી દેવાનું થાય છે. આપણે ઓનલાઈન જે ભરેલું ફોર્મ છે આ આખે આખી એની સિલેક્શન પ્રોસિજર છે. અને ખાસ આ પરિપત્ર આપણે jsdhodakia.blogspot.com ઉપર મૂકેલો છે, તેમજ તેની પોતાની જે વેબસાઇટ છે એના ઉપરથી પણ તમને મળી રહેશે. થેન્ક યુ મિત્રો.